તો હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની એજ્યુકેશન ગુરુ ચેનલમાં હું ભાવિન ગણઝારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ કસોટી બે હજાર એકવીસ બાવીસની પરીક્ષા જે બે ધોરણ બારની છે એના અનુસંધાને ગવર્મેન્ટ દ્વારા જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એકમ કસોટી બહાર પાડવામાં આવેલ જેનું સોલ્યુશન આપણે આજે કરવા જઈ રહ્યા છીએ હા મને ખબર છે કે આપણે ત્રણ દિવસ મોડા થઈ ગયા છે ત્રણ ચાર દિવસ કે મારો વિડીયો છે એ અપલોડ થતાં આજે વાર લાગી ગઈ છે હું થોડોક કામમાં પડી ગયો તો એના હિસાબે વિડીયો આપનો બનેલો નહોતો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ કસોટી વિશે ચર્ચા કરવાની છે અને એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જે વાર્ષિક હિસાબો છે એના સહિત સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો સૌથી પહેલાં કહી દઉં કે જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે વિડીયોના અંતે તમે લાઈક કરો અને તમારા સાથી મિત્રો સાથે શેર કરો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને પેપરની જે આગળનું જે બ્લૂ પ્રિન્ટ છે એની અને આ જે આપણે સોલ્યુશન કરેલ છે એની એક પીડીએફ તમને પણ મળી જશે એના ઉપરથી તમે વિડીયો સ્ટોપ કર્યો અથવા તો તમને એના ઉપરથી તમને એની પીડીએફ દ્વારા તમે લખી શકો છો એ પણ તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને પહેલાં પૂરેપૂરો જોજો એમાં આખું સોલ્યુશન કેવી રીતે કરેલ છે એના વિશે આખી આપણે ચર્ચા કરેલી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એકમ કસોટી બે હજાર એકવીસ બાવીસ માટે જે આપણે ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ છે ધોરણ બાર નામાના મૂળ તત્વ વિભાગ એથી શરૂઆત કરીએ તો સૌથી પહેલાં બે વિકલ્પો આપણે આપેલા છે કે જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય અને પેઢીએ ભાગીદારને આપેલી લોન પર કોને આપેલી મિત્રો પેઢીએ ભાગીદારને લોન આપેલી છે પેઢીએ ભાગીદારને આપેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ડાયરેક્ટ લખી નાખશે છ ટકા પણ નહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે ભાગીદારે પેઢીને લોન આપેલી હોય અને કરારપત્રમાં કોઈ ચોખવટ કરેલી ના હોય એટલે કે કોઈ સ્પષ્ટતા કરેલી ના હોય ત્યારે એના ઉપર છ ટકા લેખે વ્યાજ આપી શકાય પણ પેઢીએ છે એ ભાગીદારને જ્યારે લોન આપેલી હોય પેઢીએ ભાગીદારને લોન આપેલી હોય અને કોઈ પણ સ્પષ્ટતા ના કરેલી હોય કરારપત્ર જ્યારે બનાવવામાં આવે ત્યારે કોઈ પણ સ્પષ્ટતા ન કરેલી હોય તો લોન પર વ્યાજ ગણાશે નહીં ક્લિયર લોન પર વ્યાજ ક્યારે ગણાય સ્પષ્ટતા વગર જ્યારે ભાગીદારે પેઢીને લોન આપેલી હોય ત્યારે પણ પેઢીએ ભાગીદારને લોન આપેલી હોય અને સ્પષ્ટતા કરેલી ના હોય કરારપત્રમાં તો એના ઉપર કાંઈ પણ વ્યાજ ગણાશે નહીં વ્યાજ દેવાને પાત્ર ભાગીદાર ગણાશે નહીં એના પછી બીજો વિકલ્પ છે કે જેમાં અધિક નફો એટલે શું એનું આપણે સૂત્ર કહેવાનું છે તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો આ તમને પાઘડી નામનું ચેપ્ટર છે એમાંથી તમને મળી જશે આ બે વિકલ્પ છે એ ક્લિયર એના પછી છે વિભાગ બી જેમાં બે પ્રશ્નો આપેલા છે એક છે મૂડીકૃત નફો અને ત્યાગનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો મારી પાસે અહીંયા હાર્ડ કોપીમાં એકમ કસોટી છે જે ગુજરાત રાજ્ય દ્વારા ગાંધીનગર બોર્ડ દ્વારા શિક્ષણ બોર્ડ દ્વારા જે લેવામાં આવેલી હતી એની મારી પાસે કોપી છે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તમે ડાઉનલોડ કરી અને પ્રશ્ન જે આપેલા છે એ પણ તમે જોઈ શકો છો તો સૌથી પહેલાં મૂડીકૃત નફો એટલે શું તો કે મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરનો દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત જે સરેરાશ નફો મળેલો છે એની આપણે અપેક્ષિત વળતરનો દર જે દાખલામાં આપેલો હોય એના દ્વારા એના આધારે આપણે જે સરેરાશ નફાને મૂડીકૃત કરીએ છીએ એ પદ્ધતિ એ કિંમત એટલે મૂડીકૃત નફો પછી છે ત્યાગનું પ્રમાણ એટલે શું તો ત્યાગનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે કોઈ ચાલુ ભાગીદાર વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે પહેલાં ફેરફાર પહેલાં મળતો હોય તેનાથી ઓછો મળે મતલબ તમને સિમ્પલ શબ્દોમાં કહું કે ભાગીદાર બે ભાગીદારો છે ધારો કે ત્રણ ભાગીદારો છે ત્રણમાંથી એક ચોથો ભાગીદાર આવે છે અને નફાની વહેંચણી નફ નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે એટલે કે નવું નક્કી કરવાનું છે ત્યારે ત્રણ ભાગીદારને ધારો કે એક જેમ એક જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન મળે છે પ્રમાણ છે એનું હવે એનાથી ઓછું મળે ધારો કે ત્રણ ભાગીદાર એ બી અને સી છે હવે એ અને બીને એક જેમ એક જ મળતું હોય જ્યારે સી ભાગીદાર છે એને એકના છેદમાં બે ભાગ મળતો હોય એટલે કે મતલબ કે ઝીરો પોઈન્ટ પાંચ મળે છે એકની જગ્યાએ ઝીરો પોઈન્ટ પાંચ મળે છે તો આ જે ઓછું પ્રમાણ મળ્યું ઝીરો પોઈન્ટ પાંચ જેટલું ઓછું પ્રમાણ મળ્યું આને કહેવાય ત્યાગનું પ્રમાણ તો આમાં પણ એવું જ કીધેલું છે કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય અને અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હોય તેનાથી ઓછો મળે જે પ્રમાણમાં નફાનો ભાગ ઓછો મળતો હોય એ પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય એટલે કે જે પ્રમાણમાં એને ઓછો ભાગ મળતો હોય ને એ પ્રમાણને શું કહેવાય ત્યાગનું પ્રમાણ કહેવાય ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો પછી છે વિભાગ સી વિભાગ સી માં એક દાખલો આપેલો છે કે જેમાં મુકેશને બાજપાઈ કરતા બે ગણો ભાગ વિદ્યાર્થી મિત્રો શબ્દો ઉપર ધ્યાન આપજો બાજપા મુકેશને બાજપાઈ કરતા બે ગણો ભાગ અને વિનોદને મુકેશના હિસ્સાનો બે ગણો ભાગ વિનોદને કેનો હિસ્સાનો મુકેશના કેટલા હિસ્સા વિનોદને કેનો ભાગ મળે છે તો કે મુકેશનો જે ભાગ છે એના હિસ્સાનો બે ગણો ભાગ અહીંયા થોડોક આપણે શબ્દનો અહીંયા તમને મારામારી થશે કરેલો હોત કે એમ લખેલો વખતે વિનોદને મુકેશના હિસ્સાનો બે ગણો ભાગ લખેલું છે મુકેશ કરતા બે ગણો ભાગ કીધું હોત તો તમને થોડુંક આસાની સમજવા મારે આ શબ્દ છે એ સાચો જ છે કે મુકેશના હિસ્સાનો બે ગણો ભાગ મળે છે બરોબર છે હવે તો વર્ષના અંતે પેઢીનો નફો કેટલો છે એક લાખ પીચોતેર હજાર થાય છે તો દરેક ભાગીદારને મળતો મળતા નફાની રકમ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપને સૌથી પહેલા ધારો કે બાજપાઈને એક ગણો ભાગ મળે છે હવે આ મહત્વની વસ્તુ છે જે આપને ધારણા કરવાની છે ધારો કે આપને ખબર છે પેઢીનો કુલ નફો એક છે એવું ધારતા તો આ જગ્યાએ આપને આવી રીતે બાજપાઈને હવે કોને ધારવો સૌથી પહેલાં તો મુકેશનું નામ આપેલું છે પછી બાજપાઈનું નામ આપેલું છે તો આપણે સૌથી પહેલાં બાજપાઈને શું કામ એક ધાર્યો તો વિદ્યાર્થી મિત્રો આ બહુ મહત્વનું છે કે કોને આપણે કરતા બનાવવું સૌથી પહેલાં આપણે જોવાનું કે કોની પાછળ કરતા લખેલું છે આપને એ વ્યક્તિને કરતા બનાવવાનો થશે હવે કરતા કોની પાછળ ક્યારેક કરતા લખેલું ન હોય તો એમ લખેલું હોય કે ના મુકેશને બાજપાઈ ના અથવા તો બાજપાઈ નો બે ગણો ભાગ મળે છે આવા શબ્દો છે કે જેની પાછળ ના છે નો છે છે આવા શબ્દો લખેલા હોય એને આપણે આપણે એ વ્યક્તિને બનાવવાનો થાય તો સૌથી પેલા આની પાછળ કરતા લખેલ છે તો એ વ્યક્તિને આપણે કરતા ધારો કે બાજપાઈને એક ભાગ મળે છે ક્લિયર છે ધારો કે બાજપાઈને એક ભાગ મળે છે હવે અહીંયા લખેલું છે કે મુકેશને બાજપાઈ કરતા બે ગણો ભાગ મળે છે તો બાજપાઈને એક મળતો હોય તો મુકેશને બાજપાઈ કરતા બે ગણો એટલે એને ગુણ્યા બે કરવાના ગુણ્યા બે બે કરો એટલે એક ગુણ્યા બે કરો એટલે કેટલા થશે બે તો આટલો ભાગ મળે અને હજી ત્રીજો શબ્દ એવો છે કે વિનોદને મુકેશના હિસ્સાનો બે ગણો ભાગ હવે મુકેશનો હિસ્સો મળ્યો બે હવે એના કરતા એ બે ગણો ભાગ કોને આપવાનો છે આપને વિનોદને મુકેશનો ભાગ બે છે ભાગ થશે બરોબર છે તો એનું નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું આપને એક બે અને ચાર એટલે બાજપાઈ મુકેશ અને વિનોદ એનું નફા નુકસાનનું પ્રમાણ થાય કેટલું થશે એક જેમ બે જેમ ચાર હવે આ ત્રણે ત્રણ નો સરવાળો કરો ચાર ને બે છ ને એક સાત આ આપને તમારે યાદ રાખવાનું થાય અથવા તો સાઈડમાં એક જગ્યાએ લખી નાખવાનું થાય હવે આપને પેઢીનો કુલ નફો કેટલો છે રૂપિયા એક લાખ ને પીચોતેર હજાર રૂપિયા કેનો નફો છે પેઢીનો કુલ નફો થયો છે હવે પેઢીનો કુલ નફો થયો હોય તો આપણે એના પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખવાનો તો બાજપાઈને મળતો નફો કેટલો તો કે કુલ નફો એને ગુણ્યા નફા નુકસાન હોય એનું પ્રમાણ કુલ નફો છે એક લાખ પીચોતેર હજાર એને ગુણ્યા એનું પ્રમાણ એક છે અને છેદમાં સાત મૂકી દેવાના બરાબર છે હવે પચીસ સત્તા કરો એટલે તમને પચીસ એકસો પિચોતેર પચીસ સત્તા કરો એટલે એકસો પિચોતેર મળી જાય એટલે પચીસ હજાર રૂપિયા ત્રણ મિંદા લગાડી દેવાના એટલે એક આપને મળી જશે પહેલો ભાગ પચીસ હજાર રૂપિયા બરાબર છે પછી એવી જ રીતે મુકેશનો ભાગ મુકેશને મળતો ભાગ બરાબર કુલ નફો એને ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ કુલ નફો છે એક લાખ પીચોતેર હજાર એનું નફા નુકસાનનું પ્રમાણ છે બે એટલે બે ના છેદમાં સાત પ્રમાણ લખતા હોય ત્યારે છેદમાં લખવા પડે તો આનો ગુણાકાર કરી આનો ભાગાકાર કરી અને આ બેનો ગુણાકાર કરશો એટલે પચાસ હજાર અહીંયા પચીસ મેળવ્યો તો આનો બે ભાગ છે તો એ કેટલો મળવાનો છે ઓબ્વિયસલી પચીસ હજાર પચાસ હજાર રૂપિયા બરાબર છે પછી એવી જ રીતે વિનોદનો ભાગ આ સૂત્ર કુલ નફો એને ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ બરાબર છે એટલે તમને અહીંયા ચાર છે તો બે અને ચાર બેનો હોય પચાસ હજાર તો ચારનો કેટલો થાય ઓબ્વિયસલી તમે ગુણાકાર ભાગાકાર કરો અથવા તો તમને અહીંયાથી સિમ્પલી મળી જાય એક ભાગ પચીસ હજાર તો ચાર ભાગ કેટલા થાય એક લાખ તો આ તમને સિમ્પલ તમને મળી જશે સમજાય છે વિદ્યાર્થી મિત્રો આ આપનું જે પેપર સોલ્યુશન છે એની આપને માહિતી છે એના પછી એક છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપેલો છે કે જેમાં તમારી સામે હું અત્યારે હાર્ડ કોપી મૂકું છું કે વિભાગ સીમાં છઠ્ઠા નંબર ધવલ અને પ્રશાંત પ્રાણસવ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ ત્રણ જેમ બે છે આ ત્રણ જેમ બે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું થશે જો તમારી પાસે આ કોપી હોય તો કોઈ પ્રશ્ન નથી તારી છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર રોજ એ બે હજાર એકવીસના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ છે નફા નુકસાન ખાતું ઉધાર બાકી અનામત ભંડોળ કારીગર નફાભાગ ભંડોળ અકસ્માત કારીગર અકસ્માત વળતર ભંડોળ પચીસ હજાર રૂપિયા એવી રીતે ઉપરોક્ત તારીખે ધવલ અને પ્રાણસવે તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું નવું પ્રમાણ બે જેમ એક નફા નુકસાનનું નવું પ્રમાણ મળી ગયું તમને બે જેમ એકનું નક્કી કર્યું છે કારીગર અકસ્માત ભંડોળની સામે કારીગરને પાંચ હજારનો દાવો ચૂકવેલ ચૂકવવાનો બાકી છે વિદ્યાર્થી મિત્રો આ રકમને તમારે યાદ રાખવાની થાશે આપણે જે કારીગર અકસ્માત વળતર ભંડોળ જે તમને અહીંયા આપેલું છે કારીગર નફા જે અનામત ભંડોળ અને આની પાછળ જ આપેલું છે સોરી આર્યું કારીગર અકસ્માત વળતર ભંડોળ પચીસ હજાર રૂપિયા આપેલું છે તો હવે તમારે આમાંથી તે જે દાવો છે એ દાવો આપને ચૂકવવાનો બાકી છે તો એ બાદ કરવાનો થાશે ચૂકવવાનો બાકી છે ચોપ ચોપ પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ પસાર કરો તો વિદ્યાર્થી મિત્રો આ તમારી સાથે રાખજો આપણે દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલું જે ધવલ અને પ્રાણ સૌ છે એક નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હંમેશને માટે યાદ રાખજો જ્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય ત્યારે આપણે એક તમને ટ્રીક સમજાવું છું કે એને ઉધાર બાકી આપેલી છે તો એને જમા કરી દેવાની શું કરવાનું જમા અહીંયા નફા નુકસાન ખાતું કેવું કર્યું છે આપને જમા એને એક યાદ રાખવાનું થશે તો સૌથી પહેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે તો બંનેના મૂડી ખાતાની ઉધાર બાજુ એ થશે બરાબર છે તો ધવલ અને પ્રાણસવ આ બેયના મૂડી ખાતે ઉધાર તે કોના ખાતે જમા થશે નફા નુકસાન ખાતે જમા હવે આ એકવીસ હજાર રૂપિયા છે એકવીસ હજાર રૂપિયા આપેલા છે પણ આ કયા પ્રમાણમાં વેચવાના થશે વિદ્યાર્થી મિત્રો આ થશે ત્રણ જેમ બે ના પ્રમાણમાં વેચવાના થાશે જે જૂનું પ્રમાણ આપેલું છે એ પ્રમાણમાં વેચવાના થાશે પછી છે હવે અનામત ભંડોળ છે કારીગર નફા ભાગ ભંડોળ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ છે હવે આ બધાય પણ આપેલા છે બરોબર છે હવે એક એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એને શીખતા જઈએ સૌથી પહેલા છે અનામત ભંડોળ હવે અનામત ભંડોળ છે એ ભાગીદારો છે એ પહેલેથી અનામત રાખતા આવે છે એટલા માટે એ ભાગીદારની એક ભાગીદારનો નફાનો ભાગ હોય એક પ્રકારનો ભાગીદારનો નફા તો એ આપણે ભાગીદારને આપવાનો થાશે તો અનામત ભંડોળ છે એને આપણે આપી દઈએ કે અનામત ભંડોળ આપને પાંત્રીસ હજારનું છે આપની પાસે બરોબર છે ધવલ અને જે પ્રાંસવ છે ખાતે આપવાનું અનામત ભંડોળ આપેલું છે અનામત ભંડોળ પાંત્રીસ હજાર રૂપિયા ધવલ અને પ્રાંસવ એને આપણે આપી દેવાનું થાય અનામત ભંડોળ પાંત્રીસ હજાર એને આપને કયા પ્રમાણમાં આપવાનું થશે વિદ્યાર્થી મિત્રો જૂના પ્રમાણમાં આપવાનું થશે અનામત ભંડોળ આપના માટે શું છે આપના માટે જે પેઢી છે હવે પેઢી માટે એ ભાગીદારોએ ભેગો કરેલો નફો છે તો એ ભાગીદાર જ્યારે પેઢી છૂટી થશે અથવા તો જ્યારે નફા નુકસાનનું પ્રમાણ છે એ નવું બનાવવાનું થશે એટલે કે નવું નક્કી કરવાનું થશે ત્યારે એ ભાગીદારને ભાગીદારોને આપવાનું થશે તો અનામત ભંડોળ છે પાંત્રીસ હજાર તમે ત્રણ જેમ બેના પ્રમાણમાં એ વેચી દેશો એટલે તમારે આવશે એકવીસ હજાર અને ચૌદ હજાર હવે વિદ્યાર્થી મિત્રો એક મહત્ત્વની વાત બીજી તમને કહી દઉં કે જ્યારે આમ નોંધ બનાવતા હોઈએ ત્યારે જો તમને દાખલામાં એમ કીધું હોય કે બાબત જે જરૂરી નથી તો જ તમારે બાબત જે ન લખવી બાકી બાબત જે બધા જ દાખલામાં જરૂરી છે દાખલામાં સ્પેસિફાઈ કરીને એમ કહી દીધું હોય કે ભાઈ આમ નોંધ જરૂરી નથી તો જ આમ આમ નોંધમાં બાબત જે જરૂરી નથી તો જ બાબત જે લખવી નહીં બાકી બાબત જે ફરજિયાત છે પછી છે ત્રણ નંબરનો કારીગર નફાભાગ ભાગ ભંડોળ તો વિદ્યાર્થી મિત્રો બહુ મહત્વનું છે કારીગર નફાભાગ ભંડોળ કારીગર નફાભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે શું છે મિત્રો દેવું જેની ભાગીદારો વચ્ચે વહેંચણી થશે નહીં અને આ લખવું પણ ફરજિયાત છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મોટી મોટી ભૂલો કરે છે આને એક નાની એવી ભૂલ કહેવાય જે તમે આ લખો નહીં તો તમારે આનો માર્ક કપાય છે વિદ્યાર્થી મિત્રો આ લખવું પણ ફરજિયાત છે જ્યારે આપણે આવી રીતે આમ નોંધ નો એક દાખલો આપેલો હોય ત્રણ ચાર માર્કમાં કે બે ત્રણ માર્કમાં ત્યારે આ દાખલામાં આ લખવું ફરજિયાત છે કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે એટલા માટે એની ભાગીદારો વચ્ચે વહેંચણી થશે નહીં આ લખવું ફરજિયાત છે પછી છે ચાર નંબરનો કારીગર અકસ્માત ભંડોળ બહુ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો આ પણ કારીગર અકસ્માત ભંડોળ છે પચીસ હજાર છે કારીગર અકસ્માત ભંડોળ છે પચીસ હજારનું પણ આપને ભાગીદારો વચ્ચેની વહેંચણી કેટલાની થશે વીસ હજારની કેટલાની થશે મિત્રો શું કામ વીસ હજારની થશે તો આપને કારીગર અકસ્માત વળતરનો જે દાવો છે એ પાંચ હજારનો હજી ચૂકવવાનો બાકી છે એટલે એને જમા કરવો પડશે પાંચ હજાર રૂપિયા પછી તે ધવલના મૂડી ખાતે તે પ્રાંતસવના મૂડી ખાતે હવે આ બંનેના મૂડી ખાતે આપવાના થાશે વીસ રૂપિયા પણ વીસ છે એ કયા પ્રમાણમાં આપવાના થશે ત્રણ જેમ બે ના પ્રમાણમાં એટલા માટે તમને મળશે બાર હજાર અને આઠ હજાર રૂપિયા બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપની સામે છે વિભાગ છે અને અપેક્ષિત વળતરનો દર દસ ટકા છેલ્લા ત્રણ વર્ષનો અનુક્રમે નફો સિત્તેર હજાર એક લાખ દસ હજાર અને સાહીઠ હજાર છે પાઘડીનું મૂલ્યાંકન છેલ્લા ત્રણ વર્ષની ખરીદી અધિક નફાની ત્રણ વર્ષના સરાશ અધિક નફાના ત્રણ વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે શબ્દમાં બહુ ધ્યાન આપજો કેમ કે આ બહુ જરૂરી છે તો સૌથી પહેલાં તો આપણે ભાગીદારે કુલ મૂડી આપેલી છે કેટલી પાંચ લાખ આમાં આપને ડાયરેક્ટ જ મૂડી આપી દીધી છે તો બીજો કોઈ આપને પ્રશ્ન ઉદભવશે નહીં અને આપને આપની પાસે અપેક્ષિત વળતરનો દર કેટલો છે દસ ટકા બરાબર છે પછી સૌથી પહેલા આપણે શોધશું અપેક્ષિત નફો આપણે અહીંયા દેવા અને મિલકતો આપેલી નથી ડાયરેક્ટ જ આપણે મૂડી આપી દીધી છે તો મૂડી લખી નાખશું આપણે પછી છે અપેક્ષિત વળતરનો દર દસ ટકા એ પણ આપેલો હોય આપને બરોબર છે વિદ્યાર્થી મિત્રો પછી હવે સૌથી પહેલો ત્રીજા નંબરનો આપણું સ્ટેપ અપેક્ષિત નફો હવે અપેક્ષિત નફો કેવી રીતે મળશે તો રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર બરોબર છે ભાગીદારોની જે રોકાયેલી મૂડી છે એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર હવે પાંચ લાખ રૂપિયા રોકાયેલી મૂડી છે અને અપેક્ષિત વળતરનો દર દસ ટકા છે તો પચાસ હજાર રૂપિયા આપને શું મળી ગયું છે અપેક્ષિત નફો અપેક્ષિત નફો છે એ આપને કામ આવશે એટલે અત્યારે અપેક્ષિત નફો આપને મળી ગયો છે કેટલો મળ્યો છે પચાસ હજાર રૂપિયા પછી આપણે શોધવાનો છે સરેરાશ નફો હવે સરેરાશ નફો હવે આમાં બે વસ્તુ છે સાહેબ સરેરાશ નફો શોધવો કે ભારિત સરેરાશ નફો શોધવો તો સૌથી પહેલા આપણે એ વસ્તુ જોવાની કે જે નફો આપેલો છે એ કેવી રીતે આપેલો છે જો નફો આપેલો છે સિત્તેર હજાર એક લાખ દસ હજાર અને સાહીઠ હજાર જો નફો છે એ વધઘટ થાય છે શું થાય છે મિત્રો નફો છે એ વધઘટ થાય છે તો આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરી શકશે નહીં ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ તો કે નફો એક ધારો વધતો હોય નફો એક ધારો ઘટતો હોય એટલે કે એક ક્રમમાં જળવાયેલો હોય ત્યારે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ અહીંયા સરેરાશ નફાની પદ્ધતિ શોધશું તો સિત્તેર હજાર એક લાખ દસ હજાર અને સાહીઠ હજાર એટલે એનો ગુણાકાર સરવાળો કરશો એટલે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા તમને અહીંયા મળી જશે બે લાખ ચાલીસ હજાર રૂપિયા મળી ગયા સરેરાશ નફો કુલ નફો એને ગુણ્યા જે વર્ષો આપેલા છે કુલ વર્ષોની સંખ્યા કુલ નફો એને ગુણ્યા વર્ષોની સંખ્યા કુલ નફો છે બે લાખ ચાલીસ હજાર એટલે એના છેદમાં ત્રણ વર્ષ આપેલા છે એક બે ને ત્રણ એટલે એનો મળશે આપને જે સરેરાશ નફો મળશે એંશી હજાર આપને અહીંયા મળી ગયો છે સરેરાશ નફો પછી છે હવે આપણે જે પાંચમા નંબરનું સ્ટેપ છે એ અધિક નફો શોધવાનું અધિક નફો એટલે નફા કરતાં પણ વધારેનો નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સરેરાશ નફો એસી હજાર મળ્યો અપેક્ષિત નફો આપણે અહીંયા પચાસ હજાર મળ્યો એટલે આપણે મળ્યો છે કેટલો ત્રીસ હજાર નફો છે એ અધિક નફો છે એટલે કે જે આટલો આપની ક્ષમતા છે નફો કમાવાની એના કરતાં પણ વધારાનો નફો એટલે અધિક નફો ત્રીસ હજાર મળી ગયો પાઘડી શોધવા માટે છેલ્લું સ્ટેપ થોડુંક ઊંચું કરી હું અહીંયા આ પેજ થોડુંક કે અધિક પાઘડી બરાબર અધિક નફો એને ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા એ મેં વર્ષોની સંખ્યા લખેલ છે આ વર્ષો કયા હોય ખરીદીના વર્ષો જે તમને અહીંયા બુકમાં આપેલા છે અહીંયા જો આપેલા છે ત્રણ વર્ષની ખરીદીના આધારે તો આ ખરીદીના વર્ષો લેવાના હોય તો ત્રીસ હજાર એને ગુણ્યા ત્રણ એટલે નેવું હજાર છે એ આપના શું થશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપને એના પછી વિભાગ ઈ મહત્વનું અને છેલ્લો દાખલો એટલે આપનો વિભાગ ઈ જે

દાખલા ગણાવવાની આપની સૌથી પહેલી પ્રાયોરિટી છે હવાલાઓ હવાલાથી શરૂઆત કરી અને પછી આપને એક એક એન્ટ્રી જોવાની હોય છે હું એવી રીતે હવાલા હવાલાથી શરૂઆત કરી અને દાખલાની ગણતરી કરું છું ઘણા બધા શિક્ષકો હોય છે કે જે કાચા સરવૈયાથી શરૂઆત કરી અને હવાલા છે એ લાસ્ટમાં રાખે છે પણ હું સૌથી પહેલી પ્રાયોરિટી હવાલાને આપું છું અને હવાલાથી શરૂઆત કરી અને પછી જ આગળની જે દાખલા ગણવાની જે રીત છે એને આગળ ધપાવું છું તો સૌથી પહેલાં આપણે હવાલાથી ચેક કરીએ કે લૌકિકની બે હજારની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો અને પરંતુ તેનું નામું ચોપડે નોંધા લખાયેલું નથી તો લૌકિક છે એનું આપણે ચા ચોપડે ના જે માલ અંગત વપરાશ માટે લઈ ગયો છે એટલે આપણે એક રીતે જોઈએ તો ઉપાડ થઈ ગયો તો એનું નામું ચોપડે લખાણું નથી એટલે એની કંઈ એન્ટ્રી હશે નહીં એટલે આપણે એને ગોળ રાઉન્ડ કરી આપશું પછી વિદ્યાર્થી મિત્રો હિસાબી હિસાબી વર્ષના અંતે છ હજારની મૂળ કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનું રહી ગયું છે તો આપને એ પણ એના માથે પણ એના માટે પણ આપણે ગોળ રાઉન્ડ કરી દેશું જો ખરીદી આપેલી હશે તો એનામાં ખરીદીમાં બે નંબરનો હવાલો ટીક કરશું પણ આમાં ખરીદી આપેલી નથી કારણ કે આની અસર ખરીદીમાં આવશે પછી છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તો વીમા પ્રીમિયમ આપેલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ નંબરનો હવાલો આપણે ટીક કરી દઈશું જે અહીંયા વીમા પ્રીમિયમ આપેલું છે પછી છે દેવાદારોમાંથી આઠસોનું લેણું વસૂલ થઈ શકે તેમ નથી દેવાદારો પર પાંચ ટકા લેખે ઘાલખાદ અનામત રાખો અને દેવાદારો પર વટા અનામતની હવે જરૂર નથી એટલે આની કાંઈ જરૂર નથી તો એ જવા દો બાકી આ લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી ઘાલખાદ અને પાંચ ટકા લેખે ઘાલખાદ અનામત આ બે વસ્તુની જોવાની થાશે અને પ્લાન્ટ યંત્રો વીસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા પ્લાન્ટ યંત્રો અને દેવાદાર પર આપણે બે હવાલા ચીક કરવાના થશે તો આપને અહીંયા ટીક કરેલા છે હવાલા દેવાદાર પર ચાર નંબરનો હવાલો પ્લાન્ટ અને ફર્નિચર પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર આ બંને ઉપર પાંચ નંબરનો હવાલો આપણે ટીક કરેલો છે વિદ્યાર્થી મિત્રો આની તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાંથી તમે જોઈ શકો છો બાકી આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા પહેલા હવાલા થી શરૂઆત કરીએ કે લૌકિક બે હજારની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો પરંતુ તેનું નામું ચોપડે નોંધવાનું બાકી રહી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જ્યારે અંગત વપરાશ માટે માલ જાય તો એ એક રીતે ખરીદીમાંથી બાદ કરવાનું થાય તો વિદ્યાર્થી મિત્રો આપની પાસે અત્યારે ખરીદી આપેલી નથી બરાબર છે ખરીદી આપેલી નથી અને અંગત વપરાશ માટે જ્યારે માલ લઈ ગયો તો એ ભાગીદાર છે એનો આપણે અહીંયા ચાલુ ખાતા આપેલા છે એટલા માટે આપણે ચાલુ ખાતામાં ઉપાડ ખાતે લખી નાખશું પહેલા કોના ખાનામાં અહીંયા લખી નાખશું લૌકિક સૌથી પહેલો ભાગીદાર છે એનું નામ છે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો સોરી ફોર ધેટ લૌકિક અને કેવલ લૌકિક અને કેવલ આ વિગત છે આ રકમ છે બધા વિદ્યાર્થી મિત્રો હવે સમજે જ છે તો સૌથી પહેલાં તો અહીંયા ઉપાડ ખાતે લખશું બે હજાર રૂપિયા હવે હવે વિદ્યાર્થી મિત્રો આપને જે અંગત વપરાશ માટે માલ ગયો છે એટલે ખરીદીમાંથી આપણે ઘટાડવું પડશે પણ આપની પાસે ખરીદી આપેલ નથી આ જ ખરીદી આપેલ છે બીજા નંબરનો હવાલો છે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બીજા નંબરનો હવાલો છે એની ખરીદી છે એને આપણે સાઈડમાં અત્યારે પરંતુ વપરાશ માટે ખરીદીમાંથી બાદ કરેલી રકમ છે છે અહીંયા રૂપિયા કરેલા કેટલા માઇનસ જ્યારે ઉધાર બાજુએ એ માઇનસ રકમ આવે તો જમા બાજુએ આપણે બારો બાર ડાયરેક્ટ લખવાના થાય જ્યારે આપણે આવા હવાલા છે ને એ ક્યારે આવે છે ખબર છે આ દ્વારા હવાલા હોય ને એમાં ઘણી વખત અહીંયા માઈનસ રકમ આવતી હોય અહીંયા માઇનસ રકમ આવતી હોય એ રકમને આપણે જમા બાજુએ પ્લસમાં લખી નાખીએ છીએ આવું ઘણી બધી વાર આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો જે માઈનસ રકમ આવેલી છે બે હજાર આ બાજુ એને આપણે જમા બાજુએ લખી નાખશું ડાયરેક્ટ બારોબાર પ્લસ થઈ જશે જમા બાજુએ એટલે કે આપણે જે સરભર કરીએ છીએ ને એ ખાતું પહેલો અવાલો બરોબર છે ક્લિયર છે ના સમજાય તો આ દાખલો છે એ આપને એક નેક્સ્ટ જે વિડીયો બનાવવામાં આવશે એમાં આપનો દાખલો ખાતા દોરી અને પછી એક એક એન્ટ્રી કે જે આપને આ પહેલેથી આ ગણેલો છે એવી રીતે નહીં આપણે એક એક એન્ટ્રી મૂકી અને સમજાવીશ અને એના પછી આના પછીના વિડીયોમાં એ દાખલો આપને ગણશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો સાથે જોડાયેલા રહેજો પછી હવે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો જે હવાલો છે બીજા નંબરનો હવાલો છે કે જેમાં હિસાબી વર્ષના અંતે છ હજારની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે તો હવે સૌથી પહેલાં તો ખરીદ જે ચોપડે નોંધવાનો બાકી રહી ગયો છે અને ખરીદી છે તો ખરીદી આપને પહેલાં ખરીદીમાં જે ચોપડે નોંધવાનો બાકી તો ખરીદીમાં પ્લસ થાય આપની પાસે ખરીદી નથી તો ડાયરેક્ટ આપને ખરીદીમાં છ હજાર રૂપિયા આપને લખી નાખશું વેપાર ખાતામાં ક્યાં વેપાર ખાતામાં ઉદાર બાજુએ ખરીદી લખાય તો ત્યાં ડાયરેક્ટ આપણે છ હજાર રૂપિયા લખી નાખશું હજી આની ખરીદી ખરીદી કરીએ તો આપને જે વેપારીઓ છે એ વેપારીઓ વધવાના છે ઓબ્વિયસલી વધે ભાઈ મિત્રો આપને કોની પાસેથી ખરીદી કરીએ કોક વેપારી પાસેથી તો વેપારી એટલે આપનું એનું બીજું નામ શું થશે એમાં આપને પ્લસ કરવાના થશે છ હજાર રૂપિયા ચોવીસ ના લેણદારો છે વિદ્યાર્થી મિત્રો એ આપને અહીંયા આપેલા છે એની એન્ટ્રી આવશે ત્યારે હું તમને સમજાવી દઈશ પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો હવાલો જે આપેલો છે એ છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તો સૌથી પહેલાં વીમા પ્રીમિયમ આપેલું છે વીમા પ્રીમિયમ છે એ કેટલું છે આપેલું બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા વીમા પ્રીમિયમ આપેલું છે વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ જાય વીમા પ્રીમિયમ બે હજાર બે હજાર રૂપિયા એમાંથી એમાંથી આપણે એમ કીધું છે કે અગાઉથી ચૂકવેલ તો અગાઉથી ચૂકવેલ છે એ આપનું શું કહેવાય લેણું કહેવાય એટલે આપણે એક એન્ટ્રી આપણે સૌથી પહેલાં લખશું અહીંયા અગાઉથી ચૂકવેલ છે એટલે આપણે વીમા પ્રીમિયમમાંથી છસો રૂપિયા બાદ કરી નાખશું

લેણા બાજુ દેવાદાર કેટલા આપેલા છે આપની પાસે અહીંયા તમે પા કાચા સરવૈયામાં જોશો તો દેવાદાર આપેલા છેતાલીસ હજાર આઠસો જે જેમ કે કાચા સરવૈયામાં જેની ઉધાર બાકી છે એ આપના દેવાદારો છે અને જમા બાકી છે એ આપના લેણદારો છે કેમ કે બધામાં જે આપણે વેપાર ખાતું બનાવીએ નફા નુકસાન ખાતું બનાવીએ ઉધાર આ બાજુ હોય અને જમા બાજુ હોય પણ પાકા સરવૈયામાં એનાથી ઉલટું હોય આ બાજુ એટલે કે મિલકત લેણા બાજુ બધી ઉધાર બાકી હોય અને મૂડી દેવા બાજુ બધીઓ જમા બાકી હોય બરાબર છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે એના પછી આપને દેવાદારો છેતાલીસ હજાર આઠસો હવે એમાં કીધું છે કે ઘાલખાદ આપને રાખવાની છે કેટલી આઠસો રૂપિયા તો કે જે ઘાલખાદ છે એ આઠસો રૂપિયા પછી રકમ આવશે રૂપિયા પછી એમ કીધું કે ઘાલખાદ અનામત કેટલી રાખવાની છે મિત્રો પાંચ ટકા લેખે છેતાલીસ હજારના પાંચ ટકા કરશો એટલે ત્રેવીસો રૂપિયા તો આ ત્રેવીસો રૂપિયા છેતાલીસ હજારમાંથી બાદ કરશો એટલે તેતાલીસ હજાર સાતસો રૂપિયા જે આપને બાર રકમ આવશે બરોબર છે પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લો હવાલો જે પ્લાન્ટ અને યંત્રોનો છે વીસ ટકા લેખે અને ફર્નિચર ઉપર પાંચ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો પ્લાન્ટ અને યંત્રો આપેલા છે સાઠ હજારના અને ફર્નિચર આપેલું છે ચૌદ હજારનું જો પ્લાન્ટ અને યંત્રો અને ફર્નિચર આ બે વસ્તુ આપેલી છે કેટલી તો કે સાઠ હજાર અને ચૌદ હજાર રૂપિયા તો એના ઉપર આપણે સૌથી પહેલાં પ્લાન્ટ અને યંત્રો પર વીસ ટકા એટલે કે સાઠ હજારના વીસ ટકા એટલે બાર હજાર રૂપિયા બાર રકમ અડતાલીસ હજાર ફર્નિચર ઉપર ચૌદ હજાર રૂપિયા ફર્નિચર ચૌદ હજાર ને એના ઉપર પાંચ ટકા એટલે આપને અહીંયા આપશે સાતસો રૂપિયા જે તેર હજાર સાતસો હવે વિદ્યાર્થી મિત્રો આની બીજી એન્ટ્રી ક્યાં ઘસારો છે આપના માટે ખર્ચો કહેવાય નુકસાન કહેવાય એટલા માટે એને આપણે લખશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આપણે અહીંયા લખેલું છે ઘસારો પ્લાન્ટ અને યંત્રો અને ફર્નિચરનો બંનેનો ઘસારો લખેલો છે વિદ્યાર્થી મિત્રો એને બંનેનો ટોટલ થાય છે બાર હજાર સાતસો બરાબર છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે પહેલી શરૂઆત કરીએ કાચું સરડી ખાતા બનાવ્યા નથી ચાલુ ખાતા બનાવેલા છે કેમ કે અહીંયા ચાલુ ખાતા આપેલા હતા તો મૂડી ખાતા બનાવેલા નથી તો ડાયરેક્ટ મૂડી જે મૂડી આપેલી છે એને ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લખી નાખશું મૂડી લૌકિક અને કેવલ જે એક લાખ પચાસ હજાર અને એક લાખ ત્રીસ હજાર આપેલી છે બે લાખ ને હજાર રૂપિયા જે આપેલા છે એ ડાયરેક્ટ આપણે એની મૂડી અહીંયા લખી નાખી છે કારણ કે આપણે મૂડી ખાતા બનાવેલા નથી એટલા માટે પછી એની ચાલુ ખાતા છે કોના તો કે લૌકિક અને કેવલના તો ચાલુ ખાતામાં લૌકિકની ઉધાર બાકી આપેલી છે અને કેવલની જમા બાકી આપેલી છે ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ આવે અને જમા બાકી હોય તો જમા બાજુ આવે ઉધાર બાકી બાકી આગળ લાવ્યા દસ હજાર રૂપિયા અને આની બાકી આગળ લાવ્યા રૂપિયા આપણે ઉધાર બાકી અને જમા બાકી એવી રીતે અહીંયા ઉધાર અને અહીંયા જમા રીતે પછી છે માલ સ્ટોક આખર માલ સ્ટોક છે વિદ્યાર્થી મિત્રો આખર માલ સ્ટોક હોય તો એ પાકા સરવૈયામાં કઈ જગ્યાએ જાય મિલકત લેણા બાજુ તો આખર માલ સ્ટોક આપણે અહીંયા આપેલો છે આખર માલ સ્ટોક ચોપન હજાર છસો નો બરોબર છે વિદ્યાર્થી મિત્રો પછી છે હવે ડાયરેક્ટ આપણે બધી એન્ટ્રી લગભગ અહીંયાની જ છે તો એના પછી છે કે રોકડ સિલક તો વિદ્યાર્થી મિત્રો રોકડ સિલક છે એ પણ આપણે અહીંયા જ આવશે રોકડ સિલક નફા નુકસાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પછી છે બેંકમાં ચાલુ ખાતું બેંકમાં ચાલુ ખાતું પણ અહીંયા જ બેંકમાં ફિક્સ ડિપોઝિટ તો બેન્કમાં ફિક્સ ડિપોઝિટ છે આપણે પૈસાની મિલકત અથવા હાથ પરની રોકડ કયો તો બેંક ખાતાની જે સિલક છે એ એ ફિક્સ ફિક્સ ડિપોઝિટ ડિપોઝિટ બેંક બેંક સિલક સિલક છે પણ જે જમા કરીને ફિક્સ વર્ષો માટે રાખેલા છે એ ફિક્સ ફિક્સ ડિપોઝિટ પછી છે દેવાદાર અને લેણદાર તો દેવાદારોમાં આપણે હવાલો જોઈ લીધો એટલે દેવાદાર લખાઈ ગયા છે લેણદારો આપને અહીંયા છે લેણદારો આપને એની જમા બાકી આપેલી છે ચોવીસ હજાર રૂપિયા એટલે એ ચોવીસ હજાર રૂપિયા અને હવે અહીંયા મેં તમને કીધું હતું કે અહીંયા તમને જે નહીં નોંધેલ ખરીદી જે હવાલા નંબર બે હતો કે હિસાબી વર્ષના અંતે છ હજારની કિંમતનો માલ જે ખરીદેલો છે એની નોંધ કરવાની બાકી રહી ગઈ છે એટલે આપના વેપારીઓ વધશે એટલે કે લેણદારો વધશે એ નહીં નોંધેલ ખરીદીના છ હજાર રૂપિયા છે એ આપને અહીંયા લખવાના થશે એટલે બારે રકમ આવશે ત્રીસ હજાર રૂપિયા પછી છે પગાર પગાર વિદ્યાર્થી મિત્રો પગાર આપનો એક જે ખર્ચો કહીએ તો જે આપને કર્મચારીઓ છે એને દેવાનો પગાર છે એ આપનો ખર્ચો છે એટલા માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખશું પછી જે જમીન મકાન તો વિદ્યાર્થી મિત્રો જમીન મકાન છે એ આપની મિલકત છે તો જમીન મકાન છે ડાયરેક્ટ અહીંયા કોઈ હવાલો નથી પ્લાન્ટ અને યંત્રોનો પ્લાન્ટ અને યંત્રો અને ફર્નિચરનો બેના હવાલા આવી ગયા હતા એટલે એની બેની એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી છે બરાબર છે પછી જે વીમા પ્રીમિયમ તો વીમા પ્રીમિયમની પણ આપણે એન્ટ્રી કરી નાખી છે વીમા પ્રીમિયમ આપણે અહીંયા લખી નાખ્યું છે બરોબર છે અને એની એન્ટ હવાલો પણ એનો થઈ ગયો છે પછી છે ભાડા ભાડા પટ્ટે લીધેલ મશીનરી એક ચાર બે હજાર વીસથી પાંચ વરસ માટે તો વરસ શરૂ થાય ત્યારથી પાંચ વરસ માટે છે તો વિદ્યાર્થી મિત્રો એક ચાર બે હજાર વીસથી એટલે આપણે પાંચ વર્ષ માટે ગણીએ તો પચાસ હજાર છે એનું એક વર્ષનું જે એક વર્ષનું જે માંડી વાળવાનું આપણે રકમ થાય એ કેટલી થાશે દસ હજાર થાય કારણ કે પાંચ વર્ષ માટે છે તો પચાસ હજાર એને ભાઈગા પાંચ કરો પાંચ વર્ષ માટે છે એટલા માટે તો એના દસ હજાર છે એ એક વર્ષના થાશે એટલા માટે એના આપણે દસ હજાર માંડી અને ચાર હજાર રૂપિયા છે એ ચાલીસ હજાર રૂપિયા છે એ બાર લખવાના થાશે હવે આ જે દસ હજાર માંડી વાળેલ છે એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવાનું થશે તો કે માંડી વાળેલ મચી મશીનરીનું ભાડું દસ હજાર રૂપિયા ઓકે એના પછી એના પછી આપણે ગાલખાદ અને ઘાલખા દનામત જે આપણે કાચા સરવૈયાની આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં મેં અહીંયા ફોર્મેટ છે ગાલખાદ પ્લસ ઘાલખા દનામત સોરી ગાલખાદ પ્લસ ગાલખાદ પ્લસ ગાલખા દનામત માઇનસ ગાલખા દનામત તો વિદ્યાર્થી મિત્રો આ છે કાચું સરવૈયું આ છે હવાલો આ છે કાચું સરવૈયું આ છે હવાલો સોરી અને આ છે કાચું સરવૈયું તો આ એક ફોર્મેટ છે કા હ હ કા કાચું સર્વઈ હવાલો હવાલો કાચું સર્વઈ બરાબર છે અહીંયા કાચા સરવૈયાની આવશે અહીંયા હવાલાની આવશે અહીંયા ગાલખાદના મદ છે એ હવાલાની આવશે અને અહીંયા ગાલખાદના મદદ છે કાચા સર્વૈયાની આવશે તો કાચા સરવૈની ગાલખાદ આપને અહીંયા ચારસો રૂપિયા આપેલી છે પછી એના પછી જે ગાલખાદ છે હવાલાની આઠસો રૂપિયા જે આપને અહીંયા એની નોંધ કરી હતી એ પછી ગાલખા દનામત ત્રેવીસો રૂપિયા હવાલાની એ પણ અહીંયા આપને નોંધ કરેલી હતી તે અને અહીંયા બીજી આપેલી છે ગાલખા દનામત કાચા સરવૈયાની જે આપણે અહીંયા બે હજાર રૂપિયા છે એનો બધેને તમે બાદબાકી કરશો એટલે પંદરસો રૂપિયા થશે સરવાળો બાદ બાકી મેં બાદ બાકીવાળા જેટલા છે એટલા બધા હું કાઉન્ટ્સમાં લખું છું એટલા માટે હું તો કહું વિદ્યાર્થી મિત્રોને સલાહ પણ આપું છું કે ગમે હંમેશને માટે જે આપણે માઇનસ રકમ છે એને આપણે કાઉન્સમાં લખવાની એટલે ક્યારેય ભૂલાય નહીં પછી જે જાહેરાત ખર્ચ ઓ મુસાફરી ખર્ચ વેપાર ખાતે આ બધી વસ્તુ જે આપણે લખીએ છીએ આ વેપાર ખાતે છે એ આપણે અહીંયા વેપાર ખાતાની જમા બાજુએ જમા બાકી આપેલ છે એટલે જમા બાજુએ લખી નાખશું ડાયરેક્ટ એનો કોઈ ઇશ્યુ નથી પણ આ જે ખર્ચા છે એ ખર્ચ આપણે કાયદેસર ખબર જ છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે આપણે મેં લખેલા છે પછી કેવલની લોન તો લોન છે એ આપની મૂડી દેવા બાજુ લખાશે અને વટાવ અનામત એ આપને નફા નુકસાન ખાતાની જમા બાજુ એ લખાશે તો વિદ્યાર્થી મિત્રો આ આપનો એક દાખલો છે કે જેમાં આપને સંપૂર્ણ સોલ્યુશન તો આપેલું છે પણ ઉપરછલું સોલ્યુશન કહીએ તો આપને એ હું સમજી શકું છું કે ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવો અને જે આપણે ડાયરેક્ટ ચોપડીમાંથી જોતાં જોતાં બોલી અને વાંચો એક દાખલો આ વાંચવા જેવું થયું ક્યારેય દાખલો કોઈ દિવસ વચાય નહીં પરંતુ ટાઈમના અભાવને કારણે તો પણ મારો વિડીયો છે એ અત્યારે સાડત્રીસ મિનિટે પહોંચ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ એક મોટો બધો દાખલો થઈ જાય અને મોટો બધો વિડીયો એટલે કે બહુ લેન્ધી વિડીયો થઈ જાય એટલા ના થાય એટલા માટે થઈ અને મેં અત્યારે દાખલા ઉતારીને રાખેલા હતા એ જેનાથી હું સોલ્યુશન તમને તમારી સુધી પહોંચાડી શકું તો વિદ્યાર્થી મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો તમારા સાથી મિત્રો સાથે શેર કરજો અને આવી એકમ કસોટી અને જે નિદાન કસોટી છે એનો પણ આપણે સોલ્યુશન મૂકેલું હતું એકમ કસોટીનું પણ આપણે આજે સોલ્યુશન મૂકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમકે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે સબસ્ક્રાઈબ કરતા નથી ચેનલને તને તમને ડિસ્ક્રિપ્શનમાંથી બધી જ લિંક મળી જશે પેપર સોલ્યુશનની લિંક મળી જશે આ પેપરની લિંક મળી જશે અને જે બ્લુ પ્રિન્ટ છે એની પણ લિંક મળી જશે તો અગિયારમાં ધોરણ અને બારમા ધોરણમાં માટેના વિડીયોઝ હું બનાવું છું અને હવેથી આપણે નેક્સ્ટ કમ્પિટિટિવ એક્ઝામ માટેના પણ વિડીયો બનાવવાનું શરૂ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ